गुमास्ता विभाग ना कम्प्यूटर ऑपरेटर अने सूडानी महिला क्लार्क 34,000 नी लांच लेता झड़पाई छे, जेमां दुकानना व्यवसाय वेरामां 20,000 नो फायदो करी आपवानी खातरी आपी लांच मांगता एसीबी मां फरियाद थई हती। सूरत महानगरपालिका गुमास्ता विभाग में आउटसोर्सना कम्प्यूटर ऑपरेटर अंकित पटेले दुकानना व्यवसाय वेरामां 20,000 नो फायदो करी आपवानी वात करी 34,000 नी लांच मांगता एसीबीए अड़ाचण डेपोना पार्किंगमां ट्रेप गोठवी रंगे हाथ झड़पी पाड्यो हतो। पूछपरछमां सूडा भवनना कॉन्ट्राक्टमां नौकरी करती महिला डिस्पेच क्लार्क पण सामेल हती, आथी एसीबीए તેને પણ પકડી પાડી હતી। અંકિતનો મહિનાનો પગાર 9,500 છે। क्लार्क निराली दवे पहला सेंट्रल जोन में कॉन्ट्राक्ट में नौकरी करती होवाथी अंकितना संपर्क में आवी हती। वोर्ड नंबर 4 में दुकानदारे नाम फेरफार करवा अरजी आपी हती, जेमां अगाउनो व्यवसाय वेरो 54,000 बाकी हतो। आ वेरो भराया पछी ज दुकान नामे थाय एम हतुं, जेथी अंकित चंद्रवदन पटेले दुकानदार ने कह्युं हतुं के 54,000 व्यवसाय वेरामां 20,000 फायदो करी 34,000 पतावट करी आपीशुं, जेमां 11,000 रसीद अपाशे, બાકીના 23,000 બંને લાંચિયા ચાઉ કરી જવાના હતા। અંકિતે દુકાનદાર સાથે ફોન પર વાત કરી બાદમાં કોન્ફરન્સમાં લઈ વોર્ડ નંબર 4ની મહિલા અધિકારી તરીકે ખોટી ઓળખ આપી નિરાલી દવેએ વાત કરી હતી। નિરાલીએ પણ અધિકારી હોવાની ડમફાસ મારી વેરા બિલમાં પતાવટ કરી આપવાની વાત કરી હતી, જોકે તે સુડા ભવનમાં કોન્ટ્રાક્ટમાં ડિસ્પેચ ક્લાર્ક હોવાની વિગત જાણવા મળી છે। હાલ એસીબીએ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી સેન્ટ્રલ ઝોનના આઉટસોર્સના કર્મચારી અંકિત પટેલ તેમજ સુડામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિરાલીબેન દવેના હોય ફરિયાદીનો વ્યવસાય વેરો રદ કરાવવા માટે થઈ અને 34,000 રૂપિયાની લાંચની રકમની માગણી કરેલી, જે આ કામે આઉટસોર્સના કર્મચારી અંકિત પટેલના એ રકમ માગણી કરી અને મેળવતા પકડાઈ ગયેલ છે, તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ ચાલી રહેલ છે। ટેલિફોનિક વાત પણ કરી હતી આ લાંચ માંગવા માટે। હા, ટેલિફોનિક વાતચીત ફરિયાદી સાથે થયેલી, જેમાં આ કામે અંકિતે વાત કરેલી તેમજ નિરાલીબેન તેઓએ પણ ટેલિફોનિક વાતચીત કરેલી છે। હા, એમણે ખોટું, નિરાલીબેન છે તે વોર્ડ 4ના કર્મચારી નથી, આમ છતાં તેઓએ વોર્ડ 4ના કર્મચારી છે એ મુજબની આ કામના ફરિયાદી સાથે ટેલિફોનિક ખોટું નામ ધારણ કરી અને વાતચીત કરેલી, એ બાબતેની પણ કાર્યવાહી હાથ ધરેલી છે અને એ બાબતે પણ તપાસ ચાલી રહી છે।